सतगुरु महाराज देव बापू श्री वकील राम महाराज जनो नटो राम महाराज जय हो कृष्ण कन्हैया लाल की जय हो पधारे ना हरि गुरु सोंत नो जय हो तो गुरु जी समान नहीं देवता उन्हें गुरु जी समान नहीं को राम कृष्ण भगवान ने माथे सदगुरु हो संत मिलन को जाइए न तो जब देव हो यो बीमार ये जो जो कदम आगे बढ़े कोटि अग्नो समा ए जी आग लगी आकाश में न जल जल पड़े अंगा हरे हरे संत नहत संसार में तो तू जली मरत संसार ए जी जितने तारे गगन में उतने शत्रु जो ने हो कृपा हो गई रघुवीर की एक बाल विवाह का न हो संत समागम ने हरी कथा तुलसी दुर्लभ दो जय हो सुत दारा वर लक्ष्मी वो तो पापी के घर भी हो सतगुरु महाराज जनो जय हो आज नो पावनकारी पुनित प्रसंग कोयली गामना सीमाड़ा नी अंदर जेने इंदिरा विस्तार में कहवाय इंदिरा नगरी ने इंदिरा नगरी प्रभु भक्त एवा रावजी महाराजना घरना ओगणे आजनो आ कार्यक्रम राखवामां आव्यो छे। कार्यक्रम तो दर वर्षे लगभग राखता ज होय छे। गुरु पूर्णिमा पछी ए आवो नानो सरखो एकाद कार्यक्रम राखता होय छे। तेमना पिताश्री ने आपणे हरमनभाई ने तेमना पिता श्री हरमनभाईना निमित्ते हर वर्ष आवू एकाद थोड़ू थोड़ू राखता होय जेना जीवननी अंदर कंईक सारो एवो संदेशो मळ्यो होय ए संदेशो ज्यारे सारो होय त्यारे एनु परिणाम पण सारू आवतुं होय छे। जेना जीवन में भक्ति पड़ी होय
એ એક દિવસ જે ઉજાગર થાય 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 ને થાય. એટલે જ કહેવતમાં કહ્યું છે કે ભાઈ કુવામાં હોય તો અવાડામાં આવે, કુવામાં જ જો ના હોય તો અવાડામાં આવતો વાર લાગે. આજ તમે અહીં બધા આયા છો એટલે આજની એક એવી તમારી હાજરી પુરાવવાની છે. આનું પરિણામ આ ઉતારે નહીં તો બીજા ઉતારે, બીજા ઉતારે ને તો ત્રીજી પેઢીએ, ચોથી પેઢીએ, ગમે તારે કોક પેઢીએ આ સમય જદાર બોલશે. કરેલું ક્યારે મજરે કમજરે જતું નથી, એક દિવસ એનું પરિણામ આવે 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 ને આવતું જ હોય છે. આમ તો અમારે રાવજી મહારાજ ઘણા વખતથી આટલા એરિયામાં ગમે તો ભજન હોય, ઠેક નડિયાદ સુધી દોઢ મેલ આમાં બે ચાર છોકરો એવો હશે અમની જોડે રંગાઈ ગયો હશે ફેડો કાકા. હે ઘણા ખરા મારી દહેડીને મેં ખાટલા બેઠા કરીએ તોય આવતા નહીં. ભજન અહીં છે પણ પાડોશમાં અહીં નહીં આવ્યા હોય. જુઓ અમારે ઠેક નડિયાદ સુધી ભજન હોય, રાવજી મહારાજ ઠેક ગાડી લઈને તો લગીને દોટ લે. એમ મય કઈક જીવનમાં પડ્યું છે એનું આ મોટું પરિણામ છે. જાગતા રહેજો, સાંભળતા રહેજો, થોડું થોડું વિચાર કરતા રહેજો. હા તમને થોડી અલગ આતા હોય એવું લાગશે એટલે ઊંઘ આવી જશે. ઘણા ખરાને એવું મહારાજ હારી અલગ આવી છે તે ઊંઘી જાય પાછા. એટલે આલા ગાતા હોય એવું ના થાય એનું ધોન રાખજો, જાગતા રહેજો, સાંભળતા રહેજો. આજની રાત આપણે ભજન કરી લેવું છે. આજનો લાવો લઈએ રે કાલ કોણે દીઠી છે. ઘેર ગયા ને કદાચ ઊંઘી ગયા ને હવા ના ઉઠાયું તો રોમ બોલો ભાઈ રોમ. કેટલાય નહીં ઉઠ્યા એ ઊંઘી ગયા, એ કેટલાય નહીં ઉઠ્યા એ ક્યારે ઊંઘી ગયા એ જ ખબર નહીં. એટલે જાગતા રહેજો અને સાંભળતા રહેજો. તમારું મન ઘેર આંટો મારવા ના જતું રહે એનું ધ્વન રાખજો અને તમારા મન ઉપર હાજર રહેજો. જો કઈ કઈ જયા વસે તમને ખબર પડશે. તમે અહીં બેઠા હશે પણ તમારું મન કયે ફરતું હશે. ઘેર હોય તો આંટો મારવા જાય, કઈક હગે વાલે હોત જાય આવે. તમે અહીં છો પણ એવો એવું કયા જઈને રખડી આવે. એટલે એને થોડું કોશિશ કરજો, ભાઈ અમને કહે જયા વગર અમને અહીં બેસ. અને એટલે જ કહ્યું છે હરેક મારી સૈયર આવતા સંતોના લેજો વારણા, મનડા માને તો ભક્તિ વારજો. આ બધો ખેલ કોનો છે, આ બધી માથાકૂટ કોની છે, મનને મનાવવા માટેની છે. મન માની જાય તો મન ચંગા તો કથરોટ મત ગંગા, અને મન જો ચંગા ના હોય તો કાશીએ જાઉં તોય મહારાજ એવું ને એવું રે. મન જેનું ચોખ્ખું હશે અને અયદ ગંગા છે, અને જો જેનું મન મેલું હશે એને અહીંયા ઘર ગંગા ના દેખાય એવા લક્ઝરીઓ ભરી ભરીને તહીં જાય. તહીં જઈને આવે તોય મહારાજ એવું તહીનું ગંગા જળ લાઈને ગધાડા ને પૈયે કે ગધાડો મોણા ના થઈ જાય. થાય ગધાડો એવો ને એવો રે, એનું નામ જ ગધાડો. ગંગા જળ ગધાડા ને પાડવાથી, ગંગા જળ પાવાથી, ગંગા જળ પીવાથી ગધાડો કોઈ દિવસ મોણો થતો નથી. હા એટલે ધોન રાખજો, ગધાડા ને પાવાથી આ ગધાડો એવો ને એવો રહેશે, ક્યારેય મોણો થતો નથી. એટલે બધા શરીરને ગંગા જળ પાય છે. કેને પાય છે? શરીરને. અને શરીરને ગંગા જળ પાય છે એટલે શરીર એવું ને એવું રહી જાય છે. થોડુંક મનને પાવાનું. આ ગંગા જળ કોને પાવાનું છે? મનને પાવાનું છે. આ બધા મનને નહીં પાતા પણ શરીરને પાય છે, અને શરીરને પાય છે એટલે એવા એવા ને એવા રહી જાય છે. જો મનને પઈ દે
તો જેને જેને મનને ગંગાજળ પયું છે એ બધાયના વિચારો બદલાઈ ગયા. રેણી કેણી, ખાવાનું પીવાનું, ઉઠવા બેહવાનું, આવવા જવાનું, જોવાનું, બધું એમનું ચેન્જ થઈ ગયું. જોવા જેવું જોવે, બોલવા જેવું બોલે, વિચારવા જેવું વિચારે, કેમ કે એમના મનને ગંગાજળ પાવામાં આવ્યું છે. તો ધ્યાન રાખજો, પેલી ગંગા નદીનું ગંગાજળ આ મન પી શકતું નથી, અને એ ગંગાજળ મને પાવાનું નથી. કેમ કે સૌ પ્રથમ પહેલા મનને મોઢું છે કે નહીં એની તપાસ કરવી પડે. હે હા, કેનારે કહ્યું છે, હે મન તું શું છું એ અમને કહે, તો એ રીતે અમે આનો રસ્તો કરીએ. હે હરે લોહો ડૂરે હોય તો કાંઈ લુહારી તેડાવુરે, એ જેને ગણ હરે મારીને સમજાવું રે, પંખીડા મનવા કઈ રે વાતે સમજાવું રે. હરે સોનું રે હોય તો કાયલું સોની ડો તેડાવું રે, હે જીયનો ઘાટ રે ઘડીને સમજાવું રે, પંખીડા મનવા કઈ રે વાતે સમજાવું રે. એ મન તું સોનું હોય તો લુહારી તેડાવું, એનું કદાચ લોકેટ બનાવું, વેટી બનાવું, બુટિયું બનાવું, કંઈક નો કંઈક એને સોનામાંથી એવો શણગાર બનાવું, એવો ઘાટ ઘડવું, અને ઘાટ ઘડીને પછી એને મનાવું. પણ આ મન સોનું છે કે લોઢું છે? હરમનભાઈ, એની પહેલા તપાસ કરવી પડે. મન તું છું શું, કઈ શું છું તું, એની તપાસ કરવી પડે. એના કરવી પડે, અને તપાસ કરતા 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 કદાચ કદાચ ખબર પડી જાય તો ધ્યાન રાખજો, મન એવો કશાયનો લઠ્ઠો નથી, મન એવું કોઈ પદાર્થ નથી, મન એવું કોઈ લોબુ ટૂંકું નથી. મન શું છે એની તપાસ કરવા જેવી. તો ધ્યાન રાખજો, મન એ તમારી મારી વચ્ચે જો હોય તો આડું આવે કે નહીં આવતું? હા, અને જો હોય તો મન જ આડું પડે છે, અને નહીં માનતું તો શું નહીં માનતું? મન જ નહીં માનતું. જો હોય તો, જો હોય તો, જેમાં હોય એમાં, મન જ નહીં માનતું. આ બધાય મનને મનાવવા માટે જ પડ્યા છે. લાખો કરોડો રૂપિયા વાપરે છે ને, એ ખાલી પોતાના મનને મનાવવા માટે જ વાપરે છે. મોટા મોટા યજ્ઞો કરે છે, મોટો મોટો દ્વાન કરે છે, મોટા મોટા મહેલ બનાવે છે, જાત જાતનું બધું કરે છે, ફક્ત ને ફક્ત મનને મનાવવા માટે. કેમ કરીને મન મોની જાય? ઘણા ખરા અગરબત્તી કરીને મન મનાઈ લે છે, એથી આગળ વધીને ઘણા ખરા નારિયેર વધેરીને મન મનાઈ લે છે, એથી આગળ વધીને કંઈક ભોગ આપીને મન મનાવે છે, ઘણા ખરા નિવેદ આપીને મન મનાવે છે. ફક્ત ને ફક્ત માથાકૂટ મનમાં પડી છે, વ્યામ પણ મનમાં જ બેઠા છે, અને મનમાં હિત કાઢવાના છે. સમય કાઢવાના છે, મનમાં હિત કાઢવાના છે. મન જો મોની જાય, આ બધી માથાકૂન મનમાં પેઠી. હા, એક વખત એક મિયા લોટો લે અને રોડ ઉપર ગયા. એક જગાએ જઈને એમને બેસવું, બેસતા બેસતા મોમથી કોચેડું આવ્યું, તે એમને તરીએ થઈને નીકળી ગયું. પેઠું એ જોયું પણ પાછળ નીકળી ગયો, ના જોયું. મિયાને ફિટ થઈ ગયું, 100% કચીરા સાલા અંદર ઘૂસ ગયા, નક્કી થઈ ગયું સાલા કચીરા અંદર ઘૂસ ગયા. ઘેર આયા, બે ચેનમાં રહેવા લાગ્યા,
એમને એમ નક્કી થઈ ગયું સાલું એક કાચીડા અંદર ઘૂસ ગયા, બન મોનું ના મોનું કઈક માથાકૂટ થઈ. દિવસે વધતા જે આ સમય થતો ગયો, જેમ જેમ સમય જાય એમ હમણાં મનની અંદર એવું ભરાઈ ગયું વાત નીકળે નહીં. ખાવાનું એમને ઘેરથી ઘરવાળીએ કાઢ્યા લ્યું, ખાધું નહીં, સોંચ પડે પણ ખાધું નહીં, ખાટલા મૂંઘે નહીં. બેઠા બેઠા વિચાર કરે, ના બેહી રહ્યો એટલે હરફર કરે. ઘરના પરિવારે વિચાર્યું કે અમને થયું હે શું, કોડું ઝાલીને પૂછ્યું કે તમને શું થયું છે, કે કશું નહીં કહે. ત્યાં કે ના ના કશું તો થયું છે પણ કશું ને એનો જવાબ ના આપે. લગભગ એવું કહેવાય છે 8-10 દિવસના વણો વીતી જો ખાવાનું બંધ થઈ ગયું, શરીર ગળતું જાય છે. અનેક સગાવાલા બધાય સગાવાલા આયા, બધાય આવીને પૂછવા લાગ્યા કે તમને થયું છે શું, પણ જવાબ આપે નહીં. આ પ્રશ્ન એવો પાછો કોઈને કહેવાય નહીં. કહેવાય? હા, આ વાત એવી છે. જોજો 99.99% લોકો કંઈક વાતો એવી છે હજુ મનમાં લેન ફરે છે, કોઈને કહે તો હાલ એનો રસ્તો થઈ જાય, પણ દીવો અગરબત્તી નારિયે રહ્યા દીવું છે એટલે આ મુદ્દા ન્યા કરતા નહીં. હાલ નીકળી જાય યાર, તમને શું વળગ્યું છે, શું થયું છે, કઈથી કોણે ગાલ્યા લ્યું છે, બધું નીકળી જાય. પણ આ વિદ્યા એવી છે, વૈદ વકીલ અને ગુરુ. કોર્ટની અંદર કેસ ચાલતો હોય તો વકીલ આગળ તમે ઊંધું કર્યું હોય તોય તમારે છુપાવાય નહીં. તમારે વકીલને કહેવું પડ્યું મેં આ જગ્યાએ ઊંધું કરેલું છે, એટલે વકીલ કે કશો હતો નહીં, ઊંધું કર્યું છે ને એનું છતું કરતો આપણને આવડે છે, એટલે દેવા કારા કોટ પહેરે છે. કારાનો ધોરણ ધોરણ અકારો એમને કરતો આવડે, એટલે એમની આગળ કોઈ પણ મુદ્દો છુપાવાય નહીં. જો કેસ જીતવો હોય તો ઊંધું કર્યું હોય તમારે કહેવાનું કે આ જગ્યાએ ઊંધું કરેલું છે, હા ધોન રાખજો આપણો મુદ્દો. એમ હોમાં વારો આવે એટલે તમારે અહીં કંઈક પાછો મુદ્દો ઉઠાવવાનો. વૈદ એટલે ડોક્ટર, તમને જે કંઈક બીમારી થઈ હોય તમારા ડોક્ટર પાસે અંગતમાં અંગત બીમારી હોય તો ડોક્ટરને પહેલાં કહી દેવાની, પછી ગોળીઓ ગરાવે 10 દાડા પછી જાઓ તાર સારું તોય ફેર ના પડે, તાર પેલા ડોક્ટરને કહો ડોક્ટર સારું આવું થાય, તાર આ પહેલે દાડા આવ્યો હતો આ 10 દાડા મટી ગયું હોય. પણ વકીલ અને વૈદ અને એક આપણા સદગુરુ, એક ગુરુની આગળ આપણા જીવનનો કોઈ પણ મુદ્દો છુપાવવો નહીં. અને એટલે જ કહ્યું પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ, તારી બેડલીને બુડવા નહીં દઉં. તોરલે જાડેજાને આ જ વાત કહીતી કે તે જે પાપ કર્યા છે એનું પ્રકાશમાન કરી લે. એટલે આ ત્રણની આગળ અંગતમાં અંગત વાત હોય તો ક્યારે છુપાવવી નહીં, જો કલ્યાણ કરવું હોય તો. એટલે મનની અંદર જે કંઈક માથાકૂટ છે, આ બધી પડેલી મનમાં માથાકૂટ છે, બધાય કહેવા લાગ્યા કે કઈ શું થયું છે શું થયું, પણ એનો જવાબ આપે નહીં અને ના કહેવાય કે ના કહેવાય. આવ અમુક બાબતો એવી છે, મય પહેરી જાય ને એટલે મય ના દરદ થતું હોય તોય થાય. આ એક જાતનું વિજ્ઞાન છે, પાછું એક જાતનું એવું વિજ્ઞાન છે, ભણેલા ગણેલા ને ખબર પડે આ બાબત. એક વિજ્ઞાન એવું છે ને, વિજ્ઞાન તમારે મારી નાખે માણસ. ધીરે 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 શરીર ગળતું જવા લાગ્યું, હુકાવા લાગ્યો. ફરતા ફરતા એમના મુર્શિદ, એમના કોઈ ગુરુ હોય, એમના મુર્શિદ એટલે એમના ગુરુ મહારાજ, ફરતા 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 એ આયા, જેમને ફકીર કે એમને ગુરુ મહારાજ કે એમના મુર્શિદ કે એવા, ફરતા ફરતા એક દિવસ આયા, અલ્લાહ તાલાનું નામ લઈને આયા. અલ્લાહ તાલાનું નામ લેતા લેતા આયા, આઈને એના પરિવારે જોયું તો આપણા મુર્શિદ આપણા ગુરુ મહારાજ આવ્યા છે. બધોય પરિવાર હોમો ગયો, વધાઈને લાયા. આ આઈને બિહાડીને એમને એક રકાબી ચા પાઈને પછી મુદ્દો બતાવ્યો કે અમારો અને આવું થયું એવું છે. તા કે હા, એકાંતમાં લઈ જઈને એને પૂછ્યું, એના મુર્શિદ એના ગુરુ મહારાજે પૂછ્યું કે શું થયું છે તને એ કે. એટલે હવે તો ગુરુ આયા એટલે વાત છુપાવાય, એટલે એને અત્યાર લગીને જે મૌન ધારણ કર્યું હતું એ મુર્શિદ ગુરુ મહારાજની પાસે બે હાથ જોડીને કહ્યું બાપુ આવો બનાવ બન્યો છે. ઓહો હો એવું છે,
क्या, अरे अभी निकाल देते हैं क्या, वो तो अभी निकल जाएगा। ऐसा था कि हाँ कैसे निकले था कि चलो क्या? तुम गए थे कई कई जगह पर गया था तो क्या जगह बता के हेड़ो अपने बे हेडे बे जना जता 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 गुरु महाराज क्वाचेडू रस्ता में जोयू जालिन झब्बम गाल दी तू गालिन झब्बम गालिन पेला ने कहू कई जगह बैठो तो ता जगह जगह बैठो तो बेस कैसे ये बेहवा गौन को अतिरु छोड़ी नेकरी जो साला निकला 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 ये गया हाँ साला के ये घुस गया था के पेलाम ने एकला ना आउट है उसे वो नहीं है 99.99% लोगों ने आउट है उसे अन आटलूत कड़वा माटे मान पुरुषो ज्ञानी पुरुषो मेहनत करस कई करता जो आ मनमत ही आ बदा व्यायाम नेकरी जाए आ बदी माथाकूटो नेकरी जाए तो आल सुखनो सूरज उगे एवो से के ना उगे कहे जवानी जरूर नथी कशु करवानी जरूर नथी एक सदगुरु ने खुआरी काढ़वानी जरूर से अने एक सदगुरु ना पगले 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 चालवा में जो आवे तो आल आखी दशा बदलाई जाए एम से दशा नहीं अने दिशा होत बदलाई जाए के ना बदलाई जाए बदलाई जाए इतले कहू से हन मरवाला रे मोहन बहारी ये हाथ जालो तो ले जो उगारी ले मार बाला रे मन करो करो तब बारी हाथ जालो तो ले जो उगारी बाहर तुमने द्वार का दिला को आया तुमने बोला रो जी गाड़ो दर्शन दे दे
તમે રાખો તે મરે નારો વાલી ડાર
बहुसागर तरवा प्रभु लाज मारी राख जो बहुसागर तरवा प्रभु लाज मारी राख जो थया गुनानी प्रभु माफी हूँ तो माग तो 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 गंगा मो आए
नित्य गंगा मन घेर हरि जन हरि गुण गाए तो नित्य गंगा माना साध गुरु जी ना चरणे अड़सठ तीरथ साध गुरु जी ना चरणे अड़सठ तीरथ साध गुरु जी ना चरणे बार फरे सुभाये तो नित्य गंगा मनाये तो बार फरे सुथाये तो नित्य गंगा मना हरि गुण गाए तो नित्य गंगा माना ध्रुव जी रे नाया प्रहलाद जी नाया 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 हेते नाया हनुमान गंगा मो आए तो हेते नाया